ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળાની પારંપરિક રીતે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે મકર સંક્રાંતિ નિમિત્તે પહેલા શાહી સ્નાનનો લહાવો લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. મહાનિર્વાણી અને અટલ અખાડાએ પહેલા શાહી સ્નાનનો લહાવો પણ લીધો. મહત્વની વાત છે કે આ કુંભ મેળામાં પહેલીવાર કિન્નર સંન્યાસીઓએ પણ અખાડામાં ભાગ લીધો છે. ખાસ કરીને કુંભ મેળાના પહેલા શાહી સ્નાનને લઈને બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શાળા અને કોલેજોમાં પણ 3 દિવસ માટે રજા આપી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પહેલીવાર એન્ડબન સ્નાઇપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. 22,000 જેટલા પોલીસ કર્મી પણ તૈનાત કરવામાં આવ્યા છે. અર્ધસૈનિક બળની 80 બટાલિયન, પેરામિલિટરી અને સેનાના અધિકારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય પીએસસીની 20 કંપની, એનડીઆરએફની 10 કંપની, એસડીઆરએફની 1 કંપની, એસટીએફનું 1 યુનિટ, એનએસજીની 1 સ્પેશિયલ ટીમ, બીડીએસની 5 ટીમ અને ડગ સ્કવોડની 15 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. શહેરની અંદર આવતા અને બહાર જતા તમામ રસ્તાઓમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કુંભ મેળા દરમિયાન કુલ 8 શાહી સ્નાન યોજાશે. 4 માર્ચ એટલે કે મહાશિવરાત્રીના રોજ છેલ્લું શાહી સ્નાન યોજાશે. જૂના અખાડામાં સામેલ પોતાના આરાધ્ય અને પદાધિકારી બનાવવાની છૂટ મળી પહેલા શાહી સ્નાનનો લહાવો લેવામાં આવ્યો. આજે પહેલું શાહી સ્નાન કુંભ મેળામાં પહેલીવાર કિન્નર અખાડાએ પણ ભાગ લીધો. મકર સંક્રાંતિનું આ પહેલું શાહી સ્નાન મહાનિર્વાણી અને અટલ અખાડાએ પહેલી ડૂબકી લગાવી આપને જણાવીએ શાહી સ્નાનનો લહાવો લીધો અને કુંભ મેળામાં સુરક્ષાની વાત કરવામાં આવે તો અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલીવાર કુંભ મેળામાં એરબન સ્નાઇપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. કિન્નર અખાડાનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. હ્યુમન અને ટેક ઇન્ટેલિજન્સ અને એર સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી છે. કુંભની પારંપરિક શરૂઆત થઈ ચૂકી છે. સુરક્ષા માટે 22,000 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. મકર સંક્રાંતિનું આ પહેલું શાહી સ્નાન અર્ધસૈનિક બળની 80 બટાલિયન, મહાનિર્માણ અને અટલ અખાડાએ ડૂબકી લગાવી, પેરામિલિટરીની 40 કંપની આમાં મૂકવામાં આવી છે. 12 કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓ આ કુંભ મેળામાં આવી શકે છે. 15 જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે આજે પહેલું શાહી સ્નાન થયું, ત્યારબાદ 21 જાન્યુઆરી પોષ પૂર્ણિમા છે ત્યારે શાહી સ્નાન થશે અને 31 જાન્યુઆરી પોષ એકાદશી સ્નાન, ત્યારબાદ 4 ફેબ્રુઆરી મૌની અમાસ મુખ્ય અને બીજું શાહી સ્નાન થશે. મહાનિર્વાણ અને અટલ અખાડાએ આજે પહેલી ડૂબકી લગાવી. 10 ફેબ્રુઆરી વસંત પંચમી ત્રીજું શાહી સ્નાન થશે. 16 ફેબ્રુઆરીએ માઘ એકાદશી ત્યારે પણ શાહી સ્નાન થશે. આપને શાહી સ્નાનની તારીખો જણાવી રહ્યા છે. 19 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા છે ત્યારે પણ શાહી સ્નાન કરાવવામાં આવશે. પૂરે દેશવાસીઓ વિશ્વ કે લોકો આસ્થિક પરંપરા મેં આસ્થા રખતે હૈ ઉનકો મેં બહોત બહોત મકર સંક્રાંતિ કી શુભકામના દેતી હું. और ये है मकर संक्रांति लोगों के जीवन में सुख समृद्धि लेकर के आए. मेरा देश खुशहाल रहे, मेरे देश के लोग खुशहाल रहें. और ये है भारतीय परंपरा का एक अद्भुत कुंभ है. विश्व में ऐसा कुंभ कहीं नहीं लगता है. आज मैं देख रही हूँ, पहले निकलती थी लेकिन आज मैं अखाड़े के साथ निकल रही हूँ.